ત્યાર પછી મિત્રો આપણે વિભાગ બી માં સૌથી પહેલા આપણને કૃતિ અને કર્તાના જોડકા પૂછવામાં આવ્યા છે, એના આપણે જવાબ જોઈ લઈએ. તો અહીંયા આ બાજુ તમને કાવ્યોના નામ, પદ્ય વિભાગ આપણો છે એટલે માટે પદ્યની અંદર આપણને કાવ્યના પ્રશ્નો નીકળતા હોય છે. તો આ બાજુ તમને સેક્શન એ માં તમને કાવ્યોના નામ આપેલા છે, એની સામે એના સર્જકના કર્તા એટલે શું થાય એના કવિના એના સર્જકના નામ આપેલા છે, તમારે જોડકા જોડવાના છે. સૌથી પહેલા જવાબ દેવા માટે આપણે શું કરવું પડશે એનો જવાબ તૈયાર કરી લઈએ. પ્રશ્ન નંબર 17, 18, 19 અને 20, 17, 18, 19, 20 એની સામે શું શું જવાબમાં આવશે એને આપણે જોતા જઈએ. 17 નંબરનો પ્રશ્ન છે, વૈષ્ણવજન બધાને ખબર હોય વૈષ્ણવજનના કવિ કોણ છે, નરસિંહ મહેતા. તો 17ની સામે આવશે 3. ત્યાર પછી શિલવંત સાધુને, તો શિલવંત સાધુને કાવ્યના કવિ છે ગંગા સતી. તો 18ની સામે આવશે 1. ત્યાર પછીનો માધવને દીઠો છે ક્યાંય એના કવિ કોણ છે, તો કે હરીન્દ્ર દવે. તો 19ની સામે આવશે 5 નંબર. ત્યાર પછી મુક્તક, હવે આમાં બે વૈધા છે, કોણ કોણ વૈધુ છે, અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ અને રહીશમણિયાર. તો તમને ભણ્યા હોય તો આપણને ખબર જ હોય કે મુક્તક છે એ કોના છે, રહીશમણિયારના છે. તો 20ની સામે આવશે 2 નંબર. આવી રીતે તમારે ખાલી જવાબ તમે જ્યારે લખો ત્યારે નંબર નથી દેવાના, 3 નંબર ઉપર નરસિંહ મહેતા છે તો 3 અને લખવાનું સામે નરસિંહ મહેતા. આવી રીતે તમારે આખે આખા નામ લખીને પછી જ બોર્ડની પરીક્ષામાં જવાબ દેવાનો હોય છે. તો આવી રીતે તમે જોડકાનો જવાબ જોઈ શકો છો.